શરૂઆત કરીએ. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના વટવામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વટવા રેલવે ક્રોસિંગ પાસે કોર્પોરેશનના મકાનોમાં માથાકૂટ થઈ હતી ત્યારે અસામાજિક તત્વોએ લોકોના ઘર પર પથ્થરમારો કર્યો છે. તો મહિલાઓ અને બાળકોને પણ માર મારવામાં આવ્યો છે. લાકડી અને ઘાતક હથિયારો વડે લોકોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી. આ ઘટનાથી રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. તો અસામાજિક તત્વોએ મહિલાઓ અને બાળકોને પણ માર માર્યો. તો આ સામાજિક તત્વોના આતંકના દ્રશ્યો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ સામાજિક તત્વો દ્વારા ભયનો માહોલ ફેલાવવામાં આવી રહ્યો છે. ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની જાણે કે બીક જ ના હોય તે રીતે આ પ્રકારના સામાજિક તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. તો સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે આ બનાવથી. તો અસામાજિક તત્વો છાકટા બન્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો લાકડી જેવા તેમજ બીજા હથિયારો લઈને અલુખા તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો સ્થાનિકોમાં પણ આ ઘટનાથી ભયનો માહોલ ફેલાયો છે. આ મુદ્દે સંવાદદાતા કલ્પિન ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી કલ્પિન, અમદાવાદમાં જાણે કાયદો અને વ્યવસ્થાની બીક જ ન રહી હોય તેવી રીતે આવા લુખા તત્વોનો આતંક સામે આવ્યો છે. અંકુર, ચોક્કસ અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર, ક્યાંક ને ક્યાંક આ પૂર્વ વિસ્તારમાં દિવસ પ્રતિ દિવસ કાયદોની વ્યવસ્થા કથળતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદનો આ વટવા વિસ્તાર છે, બપોરના સમયની આ ઘટના છે. અમદાવાદ મહાનગરપાલિકાના જે આવાસ છે એ આવાસોની અંદર આ ઘટના બની હતી. ખાસ તો જે સ્થાનિકોની અંદર જે આ મારામારીની આ ઘટના પ્રકાશમાં આવી હતી, ઘટનાને લઈને એ કહી શકાય કે જે લોકો હતા, જે સ્થાનિકો હતા, એ ધોકા અને પથ્થરો સહિતનો જે હથિયારો હતા એ હથિયારો લઈ બહાર આવ્યા હતા. અને ક્યાંક ને ક્યાંક જે લોકો હતા, સ્થાનિકો છે, એમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જોકે વટવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કહી શકાય કે તપાસો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ મહત્વનો સવાલ એ છે કે રાખી વટવા પોલીસે તપાસો ધમધમાટ. દાદાગીરી કરતા હતા આતંકીઓ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો.